ઈસુએ બીજું દ્રષ્ટાંત કહ્યું. એક માણસને બે પુત્રો હતા. નાના પુત્રે પિતાને કહ્યું, પિતાજી, તમારી મિલકતમાંથી મારો હિસ્સો મને હમણાં જ આપી દો. તેથી તેના પિતાએ પોતાની મિલકત તેઓને વહેંચી આપી. થોડા જ દિવસોમાં નાનો પુત્ર પોતાની મિલકત લઈ દૂર દેશમાં જતો રહ્યો. ત્યાં તેણે તે બધું જ ક્લબોમાં અને વેશ્યાગૃહોમાં વેડફી માર્યું. પૈસા વેડફાઈ ગયા તેવામાં તે દેશમાં કારમો દુકાળ પડ્યો અને તે નિરાધાર હાલતમાં ભૂખે મરવા લાગ્યો. આ સંજોગોમાં ત્યાંના એક ખેડૂતને ત્યાં જઈને તે રહ્યો. તેણે તેને પોતાના ખેતરમાં ભૂંડો ચરાવવાનું કામ સોંપ્યું. તેને અહીં એટલી બધી ભૂખ લાગતી કે ભૂંડો જે શીંગો ખાતા હતા તે ખાવાની તેને ઈચ્છા થઈ. કોઈ તેને કશું આપતું નહીં. આખરે તેને ભાન થયું અને તે મનમાં બોલ્યો, મારા પિતાને ઘરે નોકરોને પણ ખાતા વધી પડે એટલો ખોરાક મળે છે, જ્યારે હું અહીં મરવા પડ્યો છું. તેથી હું મારા પિતાને ઘરે પાછો જઈશ અને કહીશ કે, પિતાજી, મેં ઈશ્વર સામે અને તમારી વિરુદ્ધ પાપ કર્યું છે. હવે હું તમારો પુત્ર ગણાવવાને પણ લાયક નથી, માટે કૃપા કરી મને એક નોકર તરીકે સ્વીકારશો. તે પિતાને ઘરે પાછો ફર્યો. હજુ તો તે તેના ઘરથી ઘણો દૂર હતો. એટલામાં તેના પિતાએ તેને આવતો જોયો. દયા અને પ્રેમથી તેનું હૈયું ઉભરાઈ આવ્યું. તે દોડ્યો અને તેને ભેટી પડીને ચૂમિયો કરી. પુત્ર બોલ્યો, પિતાજી, મેં ઈશ્વર અને તમારી વિરુદ્ધ પાપ કર્યું છે. હવે હું તમારો પુત્ર ગણાવવાને પણ લાયક રહ્યો નથી. પણ પિતાએ પોતાના નોકરોને આજ્ઞા આપી, જલ્દી જાઓ, ઘરમાંથી સારામાં સારો જભ્ભો લાવીને તેને પહેરાવો, તેની આંગળીએ રત્નજડિત વીંટી પહેરાવો ને તેના પગમાં બૂટ પહેરાવો. વળી આપણા પાળેલા વાછરડાને કાપો અને આપણા ઘરમાં આજે મિજબાની અને આનંદ મનાવો, કારણ અમારો પુત્ર મરી ગયો હતો, તે સજીવન થયો છે, એ ખોવાઈ ગયો હતો, પણ હવે મને પાછો મળ્યો છે, એમ મોટી મિજબાની થઈ. એ સમય ખેતરમાં કામ કરવા ગયેલ મોટો પુત્ર આવી પહોંચ્યો. ઘર પાસે આવતા જ તેણે નાચ ગાનનો અવાજ સાંભળ્યો. તેથી તેણે ઘરના એક નોકરને પૂછ્યું, આ બધું શું ચાલી રહ્યું છે? નોકરે કહ્યું કે તમારો ભાઈ સહી સલામત પાછો આવ્યો છે. તેના આનંદમાં તમારા પિતાએ પાળેલા વાછરડાને કપાવી એક મોટી મિજબાની ગોઠવી છે. આ સાંભળી મોટો ભાઈ ગુસ્સે થઈ ગયો અને ઘરમાં જવા તેણે ઇનકાર કર્યો. એ જાણીને તેના પિતા બહાર આવ્યા અને તેને અંદર આવવા વિનંતી કરવા લાગ્યા. પણ તેણે કહ્યું, આટલા બધા વર્ષો મેં તમારે માટે સખત પરિશ્રમ કર્યો અને તમારી કોઈ વાતને મેં કદી ઉથાપી નથી, તેમ છતાં એના બદલામાં તમે મને મારા મિત્રોની સાથે મિજબાની કરવા લવારું સરખું આપ્યું નથી. એથી ઉલટું તમારા આ દીકરાએ તમારી આપેલી મિલકતને વેશ્યાઓ પાછળ વેડફી નાખી અને તે કંગાળ અવસ્થામાં પાછો આવ્યો તો તમે પાળેલો વાછરડો કાપીને તેના માનમાં મિજબાની ગોઠવી. પિતાએ તેને જવાબ આપ્યો, જો બેટા, તું હંમેશા મારી સાથે જ છે અને મારું જે છે તે સર્વ તારું જ છે. પણ આજે આપણે આનંદોત્સવ કરવો જ જોઈએ, કારણ આખરે તો તે તારો ભાઈ જ છે ને. તે મરી ગયો હતો, હવે તે સજીવન થયો છે. તે ખોવાઈ ગયો હતો, હવે તે પાછો મળ્યો છે. પછી ઈસુએ પોતાના શિષ્યોને આ વાત કહી. એક શ્રીમંત માણસે પોતાની મિલકતનો વહીવટ કરવા માટે એક કારભારી રાખ્યો. પણ થોડા વખતમાં ચારે બાજુ એવી વાત ફેલાઈ ગઈ કે આ કારભારી અપ્રમાણિક છે. આ વાત શેઠના કાન સુધી પહોંચી. તેમણે તેને બોલાવીને કહ્યું, તારી અપ્રમાણિકતા વિશે મારે કાને વાત આવી છે, તો તે બાબતમાં તારે શું કહેવું છે? તારા કારભારનો સ્પષ્ટ હિસાબ આપ, નહીં તો હું તને નોકરીમાંથી છૂટો કરી દઈશ. પેલા કારભારીએ મનમાં વિચાર્યું કે હવે શું કરવું, મારે માટે આ જ કામ સારું છે, વળી મારી પાસે મજૂરી કરવાની શક્તિ છે જ ક્યાં, અને ભીખ માંગતા મને શરમ લાગે છે. હા, એક વાત યાદ આવી, જો તે પ્રમાણે કરું તો હું અહીંથી છૂટો થઈશ ત્યારે ઘણા મિત્રો મારી સંભાળ લેવાને તૈયાર થશે. તેથી તેણે તેના શેઠના બધા જ દેણદારોને બોલાવ્યા અને તેઓની સાથે એ વિશે ચર્ચા કરી. તેણે પ્રથમ દેણદારને પૂછ્યું, તારું દેવું કેટલું છે? પેલા માણસે જવાબ આપ્યો, 100 પીપ તેલ. કારભારીએ તેને કહ્યું, ઠીક, જો આ તારી સાથેનું કરારનામું, એ તું પાછો લઈ જા અને તેને બદલે 50 પીપ તેલનું બીજું લખીને મને આપી જા. પછી તેણે બીજા લેણદારને પૂછ્યું,
તારું કેટલું દેવું બાકી છે? પેલાએ જવાબ આપ્યો, 100 ગુણ ઘઉં. કારભારીએ તેને પણ કહ્યું, લે આ તારું કરારનામું, 80 ગુણ ઘઉંનું બીજું કરારનામું લખીને મને આપી જા. શેઠે એ અપ્રમાણિક કારભારીની વ્યવહાર કુશળતા બદલ વખાણ કર્યા. એ તો સાચું જ છે કે જગીક માણસો ઈશ્વર પરાયણ માણસો કરતાં વધુ હોશિયાર હોય છે. હું તમને કહું છું કે દુન્યવી દ્રવ્ય વડે મિત્રો કરી લો, જેથી તે થઈ રહે ત્યારે સાર્વકાલિક ઘરમાં તમારો આવકાર કરવામાં આવે. જેઓ નાની નાની બાબતોમાં વિશ્વાસુ માલુમ પડે છે, તેઓ મોટી બાબતોમાં પણ વિશ્વાસુ હોવાના. પણ જેઓ નાની બાબતોમાં અપ્રમાણિક માલુમ પડશે, તેઓ મોટી બાબતોમાં પણ અપ્રમાણિક હોવાના. જો તમે જગીક સંપત્તિ સંબંધી અવિશ્વાસુ કે અપ્રમાણિક હશો, તો સ્વર્ગીય સંપત્તિ તમને કેવી રીતે સોંપી શકાય? અને જો તમે પરાઈ સંપત્તિ સંબંધી વિશ્વાસુ ન રહો, તો તારી પોતાની સંપત્તિ તમને કોણ સોંપશે? કારણ કોઈ પણ માણસ એકી સાથે બે માલિકની ચાકરી કરી શકે નહીં. તે એકને તિરસ્કારશે અને બીજાને વફાદાર રહેશે, અથવા એક પ્રત્યે તે પ્રેમાળ બનશે ને બીજાને ધિક્કારશે. તમે ઈશ્વર અને સંપત્તિ એ બંનેની સેવા એક સાથે કરી શકો નહીં. દ્રવ્યલોભી ફરોશીઓ આ વાત સાંભળીને ઈસુની હાંસી ઉડાવવા લાગ્યા. ઈસુએ તેઓને કહ્યું, તમે પોતાને જાહેરમાં સારા ને પવિત્ર દેખાડો છો, પણ ઈશ્વર તો તમારા હૃદયોને ઓળખે છે. લોકોની દ્રષ્ટિમાં જે માનપાત્ર ગણાય છે, તે ઈશ્વરની દ્રષ્ટિમાં કંટાળારૂપ છે. યુહાન બાપ્તિસ્તે ઉપદેશ કર્યો ત્યાં સુધી મોશેનું નિયમશાસ્ત્ર તથા પ્રબોધકોના સંદેશા તમારે માટે માર્ગદર્શનરૂપ હતા. યુહાને પ્રગટ કર્યું કે ઈશ્વરનું રાજ્ય પાસે છે અને લોકો તેમાં બળપૂર્વક પ્રવેશવા મથી રહ્યા છે. આકાશ અને પૃથ્વી ચળી જાય, પણ નિયમશાસ્ત્રની નાનામાં નાની બાબત પણ અચળ રહેશે. જે કોઈ પોતાની સ્ત્રીને છૂટાછેડા આપીને અન્ય સ્ત્રીને પરણે છે, તે વ્યભિચાર કરે છે, અને એ છૂટાછેડા અપાયેલી સ્ત્રી સાથે જે કોઈ પરણે, તે પણ વ્યભિચાર કરે છે. ઈસુએ કહ્યું, એક શ્રીમંત માણસ હતો. તે કિંમતી વસ્ત્રો પહેરતો ને નિત્ય મોજ મજામાં રહેતો હતો. તેના દરવાજા પાસે લાઝરસ નામે એક ભિખારી પડી રહેતો હતો. તેને આખા શરીરે ફૂલ્લા હતા. શ્રીમંત માણસના ખોરાકમાંથી વધેલા ટુકડા મેળવવાની તે આશા રાખતો હતો. કૂતરા આવીને તેના ફૂલ્લા ચાટતા હતા. આખરે આ ભિખારી મરણ પામ્યો. સ્વર્ગના દૂતો તેને અબ્રાહામની ગોદમાં લઈ ગયા. પેલો શ્રીમંત માણસ પણ મરણ પામ્યો ને તેને દફનાવવામાં આવ્યો. નરકમાં વેદના સહેતા તેણે ઘણે દૂર અબ્રાહામની ગોદમાં લાઝરસને જોયો. તેણે બૂમ પાડી, પિતા અબ્રાહામ, મારા પર દયા કરો ને લાઝરસને અહીં મારી પાસે મોકલો, કે તે તેની આંગળીનું ટેરવું પાણીમાં બોળીને મારી જીભને ઠંડી કરે, કારણ હું અહીં આ આગમાં વેદના ભોગવી રહ્યો છું. પણ અબ્રાહામે તેને કહ્યું, દીકરા, તારી જિંદગીના એ દિવસો યાદ કર. તારી પાસે બધા જ વાના હતા, પણ લાઝરસ પાસે કંઈ જ ન હતું. હવે તે અહીં વિસામો પામે છે, જ્યારે તારે વેદના સહન કરવી પડે છે. વળી અમારીને તારી વચ્ચે ઊંડી ખાઈ આવેલી છે, તેથી અહીંથી જો કોઈ ત્યાં આવવા ઈચ્છે, તો પણ તે આ ખીણથી આગળ જઈ શકે નહીં. એ જ પ્રમાણે ત્યાંનો કોઈ પણ માણસ આ બાજુ આવી શકે નહીં. ત્યારે શ્રીમંત માણસે કહ્યું, હે પિતા અબ્રાહામ, તો કૃપા કરીને લાઝરસને મારા ઘરે મોકલો. મારે 5 ભાઈઓ છે, અને તેઓને આ સ્થળે પડતી વેદના વિશે ચેતવણી આપવામાં નહીં આવે, તો તેઓ પણ મૃત્યુ પછી અહીં જ આવશે. અબ્રાહામે જવાબ આપ્યો, મોશે અને પ્રબોધકોના વચનો તેઓની પાસે છે, તારા ભાઈઓ ગમે ત્યારે એ વાંચી શકે છે. શ્રીમંત માણસે જવાબ આપ્યો, ના અબ્રાહામ બાપ, ના, તેઓ તે વાંચવાની કાળજી લેશે જ નહીં. પણ મુએલાઓમાંથી જો કોઈ તેઓની પાસે જાય, તો તેઓ પોતાના પાપથી પાછા ફરે. અબ્રાહામે કહ્યું, જો તેઓ મોશે અને પ્રબોધકોનું સાંભળતા નથી, તો મુએલામાંથી કોઈ તેઓની પાસે જાય, તો પણ તેઓ તેનું સાંભળશે નહીં.